અંતર્ગત જે સ્કોલરશિપ કરવાની હોય છે જેમાં ખાસ કરીને ધોરણ અગિયારથી કરીને કોલેજમાં અભ્યાસ કરતા અલગ અલગ જે એના સ્ટ્રીમો છે પ્રવાહ હોય છે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ જે એપ્લિકેશન કરવાની હોય છે તો એપ્લિકેશનની પ્રોસેસ શરૂ કેવી થશે એની વાત અત્યારે કરવાની છે વિડીયોમાં સાથે સાથે જે મિત્રો અત્યારે અભ્યાસરત છે અને એમને રિન્યુ કરવાની હોય છે તે રિન્યુ કેવી રીતે કરી શકાય એ તમામ વાત વિગતવાર વીડિયોમાં ચર્ચા કરીશું વિડીયો સાથે સંકળાયેલીજો કોઈ પ્રશ્નો તો કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કારણ કે આવા જ ઉપયોગી વિડીયો ન્યૂઝ પણ ચેનલ ઉપર આવતા રહેશે તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો ગુજરાત ઉપર જ્યારે તમારે સ્કોલરશિપ માટે અરજી હોય છે ત્યારે એના માટે તમારે ડિઝિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવવાનું હોય છે આ પ્રકારની વેબસાઇટ છે એના ઉપર આપણે હવે લોગ ઉપર ક્લિક કરીશું હવે જે મિત્રો ઓલરેડી અરજી કરી છે અથવા અભ્યાસ વચ્ચે કોલેજમાં છે એ વિદ્યાર્થીઓ માટે એનો રિન્યુ માટેની રાહ જોઈને બેઠા તો મિત્રો એના માટે અહીં ઓપ્શન આવી ગયો છે તમે જોઈ શકો છો કે અહીં જે નોટિફિકેશન હું તમને બતાવીશ એ નોટિફિકેશન આવી ગયું છે જો આના ઉપર ક્લિક કરશો અહીં ચોખ્ખું લખ્યો છે કે ઓનલાઈન ફિલિંગ ફોર્મ ફ્રોમ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ઓફ એસસી એસટી ઓબીસી સ્ટુડન્ટ ફોર યર ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી વન કે બે હજાર વીસ એકવીસ માટેના એસસી એસટીના ઓબીસી વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપનો ફોર્મ ભરવાના છે એનું પ્રોસેસ શરૂ થઈ ગઈ છે પોસ્ટ જેની અહીં ડિટેલ એની આપી છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ગાઈડલાઇન્સ એના માટે તમારે જોઈતી હોય એની સૂચનાઓ તો અહીં પણ બધી જે વિગતવાર માહિતી આપી છે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો આપણે નોટિફિકેશન જોઈ લઈએ તો અહીં ક્લિક કરશો એટલે આ પ્રકાર નોટિફિકેશન બતાવશે મેં અઉં ડાઉનલોડ કરેલું છે એટલે તમને સીધું જ બતાવી દઉં છું તો મિત્રો અહીં જોઈશો શેડ્યુલ ટાઈમ ટેબલ ફોર ઓલ એલિજિબલ એસસી એસટી ઓબીસી ઈબીસી માઇનોરિટી એસસીબીસી સ્ટુડન્ટ સ્ટડીંગ એટ પોસ્ટ મેટ્રિક કોર્સ મિત્રો પોસ્ટ મેટ્રિક કોર્સ મતલબ ધોરણ અગિયાર પછીના જે કોર્સ આવે છે અગિયાર બાર કોલેજ જે પણ વિદ્યાર્થીઓ ધોરણ દસ પછી ભણતા હોય એમના માટેની આ જે પ્રોસેસ છે થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે એની કામગીરી અને તારીખો આપી છે તો ફ્રેશ ફોર્મ જે પ્રથમ વખત એપ્લાય કરતા હોય એમના માટે રિન્યુઅલ જેનું અગાઉ ગયા વર્ષે અત્યારે અભ્યાસ ચાલુ હોય અને ત્યારે બીજા વર્ષ માટેની કે ત્રીજા વર્ષ માટેની કે એની જે એપ્લિકેશન કરવાની હોય તો એ બંનેનું જે સ્ટાર્ટ જે છે અહીં બતાવ્યું છે તો તમે જુઓ છો કે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ તો પંદર બાર બે હજાર વીસ સુધીમાં તમારે એપ્લિકેશન જે સબમિટ કરી દેવાની છે ઓનલાઈન એપ્લિકેશન પ્રિન્ટ આઉટ લઈને તેની યોજનાને અનુરૂપ ચોક્કસ ડોક્યુમેન્ટની સાથે વિદ્યાર્થી દ્વારા તેમના સંબંધિત સંસ્થાઓમાં જમા કરવાની છેલ્લે તારીખ વીસ બાર હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે પંદર બાર સુધીમાં તમારે અરજી ઓનલાઈન કરી દેવાની છે ઓનલાઈન અરજી કર્યા પછી એને પ્રિન્ટ આઉટ કરી અને તમે જે પણ સંસ્થામાં અભ્યાસ કરતા હોવ કોલેજમાં હો કે કોઈ અગિયાર બારમાં ભણતા હો જ્યાં પણ અભ્યાસ કરો છો ત્યાં ડોક્યુમેન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે એ જમા કરાવવાની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર વીસ છે અને સંસ્થાઓ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ચકાસણી કરી આગળ મોકલવાની તારીખ તો હવે તમે ઓનલાઈન અરજી કરશો એની તમારી જે સંસ્થામાં તમે ડોક્યુમેન્ટ જમા કરાવશો એ ડોક્યુમેન્ટના આધારે તમારી સંસ્થા કોલેજ કે શાળાને માધ્યમિક શાળાની અંદર એની તપાસણી થશે એની ચકાસણી થશે અને એના પછી એ બાવીસ બાર સુધીમાં અપ્રુવલ આપી દેવાનું છે તો તમે એ બને એટલે જેવી અરજી તમે ઓનલાઈન રિન્યૂ કરો છો અથવા તો ફ્રેશ કરો છો ફ્રેશ નવી અરજી કરશો એ અરજી કર્યા પછી તરત તમારા ડોક્યુમેન્ટ એના પ્રિન્ટ આઉટ કરી અને તમારી સંસ્થા હોય કે કોલેજમાં જમા કરાવી દેવાની છે અને ત્યાં તમારી શાળા કોલેજ દ્વારા જો કંઈ ભૂલચૂક હશે તો એ બાબતે તમને જાણ કરવામાં આવશે અથવા તો જો ઓકે હશે તો એને રિન્યુ સબ અપ્રુવલ આપી દેવામાં આવશે અને આગળ ઓનલાઈન મોકલવામાં આવશે અહીં તમે જોઈ શકો છો કે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓની ચકાસણી અરજીઓની પ્રિન્ટેડ નકલો સંબંધિત વિભાગના જિલ્લા અધિકારી પાસે જમા કરવાની છેલ્લે તારીખ તો આ જે અરજીઓ છે એકત્રીસ બાર સુધીમાં જિલ્લા અધિકારીને જમા કરાવવાની હોય છે તો અરજી તમારે કરી દેવાની છે અને સબમિશન આપી દેવાનું છે હવે જો મિત્રો તમે વાવ કે થરાદના રહેવાસી હો અને આ બાબતે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તમે ફ્રેશ ફોર્મ ભરવા માગતા હો રિન્યૂ ફોર્મ કરવા માગતા હોવ તો એ તમામ પ્રક્રિયા તમને વાવ અને થરાદમાં નેશનલ કોમ્પ્યુટર કરીને જે બ્રાન્ચ છે ત્યાં તમને આ બાબતે તમામે માહિતી પણ આપી આપશે અને તમને ઓનલાઈન ફોર્મ પણ ભરી આપવામાં આવશે જે રેગ્યુલર ચાર્જીસ એ મુજબ તો અને ત્યાં એકવીસથી ફોર્મ ભરી આપવામાં આવશે છેલ્લા દસ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને સારી રીતે સેવા આપી રહી છે તો તમે તમારું જો ફોર્મ ભરવા માગતા હો એકવીસથી ફોર્મ ભરવા માગતા હોવ કોઈ ભૂલચોક વગર ફોર્મ ભરા માગતા હો તો નેશનલ કોમ્પ્યુટર વાવ અથવા તો જો થરાદ નજીક પડતો તો થરાદનો સંપર્ક કરવો બંને બ્રાન્ચે બંને એસ જે બસ સ્ટેશનની બાજુમાં જ આવેલી છે તો આ રીતે તમે સંપર્ક કરીને તમારો ફોર્મ સબમિશન કરાવી શકો છો રિન્યુ કરાવી શકો છો બરાબર હવે આગળની આપણે સૂચનાઓ જોઈએ તો સૂચના તમને કીધું છે કે તમારે જે રિઝલ્ટ પાસવર્ડ છે તમારે સાચવીને રાખવાનો છે બીજા સાથે શેર કરવાનું નથી સ્ટુડન્ટ હેવ ટુ વેરી કેરફુલ વાઇલ ફર્નિશિંગ ધેર બેંક એકાઉન્ટ ઇન્ફોર્મેશન એન્ડ અને રોંગ એન્ટ્રી ડિપાર્ટમેન્ટ વિલ નોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર મિસ ક્રેડિટ એટલે તમે જે ખાતા નંબર આપો છો એ પણ બરાબર ધ્યાન રાખીને આપવાનો છે એમાં કોઈ ભૂલચૂક થશે તો એના માટે જવાબદાર નથી અને પ્લીઝ ફોલો ધ કોવિડ નાઇન્ટીન ગાઈડલાઇન્સ ઇસ્યુ બાય સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે જ્યારે તમે ફોર્મ જમા કરાવવા જાઓ છો તો ફોર્મ ભરાવવા જાવ ત્યારે પણ તમારે કોવિડ નાઇન્ટીનની જે છે ગાઈડલાઇન્સ એનું પાલન કરવાનું છે હવે મિત્રો તમારી પાસે ખાતા નંબર નથી તમારો મોટો પ્રશ્ન હશે તો ખાતા નંબર ન હોય તો મિત્રો અત્યારે તમે ખાતા નંબર તમારું ખાતું ખોલાવી શકો છો ઓનલાઈન ઓનલાઈન ખાતું ખોલાવવા માટે તમે ક્યાંય જવાની જરૂર નથી મેં એક વિડીયો બનાવ્યો છે જેમાં તમે ઘરે બેઠો ખાતું ફ્રી ઓફ કોસ્ટ ખોલી શકો છો અથવા તો તમારા માટે જે મિત્રોને ખાતા નથી એ મિત્રો આવી રીતે ઓનલાઈન ખાતું ખોલી શકે છે પોસ્ટની અંદર ખાતું ખોલાવવા માગતા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કમાં પણ તમે ખાતું ખોલાવી શકો છો એ પણ ઝીરો બેલેન્સથી છે અને એસબીઆઈમ ખાતું તો એ પણ ઝીરો બેલેન્સથી છે બંને ખાતું તમે ઓનલાઈન ઘરે બેઠા ખોલી શકો છો એની વિડીયો રિટેલમાં બનાવીને મૂક્યા છે આ ટેબ બટનમાં તમને એની લિંક મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે ત્યાં જઈ તમે આ વિડીયો જોઈ શકશો અને એના આધારે તમારું ખાતું ખોલી શકશો તો મિત્રો આ રીતે જે અત્યારે સ્કોલરશિપને લગતી જે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે મિત્રો આ વિડીયો માટલી જ વાત હતી વિડીયો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો તમામે તમામ વાલીઓ સાથે તમારા સહઅભ્યાસી હોય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જેથી એ લોકોને જાણ થાય કારણ કે એક મહિનાના સમયગાળો એક મહિના જેટલો સમયગાળો છે એમાં તમારે ફોર્મ સબમિસ સબમિટ કરી દેવાનો છે રીન્યુ રિન્યૂ કરવાનું છે એટલે બને એટલું જલ્દી પ્રસેસ પતાવી દેજો અને બીજું કે એક સાથે ઘણા બધા આખા ગુજરાતના ફોર્મ ભરાશે એટલે વેબસાઇટ ઉપર લોડ રહેવાની સંભાવનાઓ છે એટલે છેલ્લા સુધી રાહ ન જોવી અને બને એટલું જલ્દી ફોર્મ ભરી દેવું આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો અને ચોક્કસ જવાબ આપીશ સાથે મિત્રો અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સીમ વાવચ ડોટ ઇનની પણ મુલાકાત લેતા રહેશે ત્યાં પણ નવી નવી અપડેટ અમે પોસ્ટ કરતા રહીએ છીએ અને મારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ઉપર પણ મને ફોલો કરી શકો છો જો તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હો તેની લિંક નીચે તમને મળી જશે આ મારે ટેલિગ્રામ ચેનલ પણ જો તમે જોઈન થવા માગતા હો ત્યાં લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં જોઈન થશો તો તમને નવી નવી અપડેટ પણ અમે ત્યાં શેર કરતા હોઈએ છીએ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી મેચ સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત